ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्वरियमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः तपोभिः क्षीण पापानाम् शान्तानां वीतरागिणाम् मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते अठ्ठावीसवां श्लोक थी आत्मावभासयत्येकः बुद्ध्यादीनीन्द्रियाण्यपि दीपो घटादिवत् स्वात्मा जडैस्तैर्नावभास्यते स्वबोधेनान्यबोधेच्छा बोधरूपतयात्मनः न दीपस्यान्यदीपेच्छा यथा स्वात्मप्रकाशने એટલે આ બધામાં આત્માનું કેવી રીતે જ્ઞાન થાય છે એ વસ્તુની આ શ્લોકોમાં ચર્ચા કરે છે. કયું? આત્મા અવભાસયતિ એકહ બુદ્ધ્યાદીન ઇન્દ્રિયાણી અપી. એટલે બધાને જ, સમગ્ર ઉપાધિને, અને પછી આગળ જતા આપણને બતાવશે કે સમગ્ર જગતને માત્ર આત્મા જ પ્રકાશિત કરે છે. આ સમગ્ર ઉપાધિને બુદ્ધ્યાધીન, બુદ્ધિ વગેરે, મન છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, શરીર છે, આ બધું અનેક છે, પણ બધાને પ્રકાશિત કોણ કરે છે? તો કે આત્મા અવભાસયતિ એકહ, એકલો આત્મા આ બધાને, ટૂંકમાં પ્રકાશક એક જ છે, બીજું બધું જ પ્રકાશ્યની કોટીમાં આવે છે. પ્રકાશ માત્ર એક આત્મા છે. દીપો ઘટા દિવસ સ્વાત્મા જડૈહી તૈહી ન અવભાસ્યતે. જેવી રીતે ઘડાઓ દીપકને પ્રકાશિત નથી કરી શકતા, કેમ? કારણ કે આ દ્રષ્ટાંતમાં દીપક ચૈતન્ય છે અને બધા ઘડાઓ દીપક વડે બધા પ્રકાશિત થાય છે, એમ એવી જ રીતે અહીં આ સમગ્ર ઉપાધિના બધા જ ઘટકો જળ છે અને એ જળ ઘટકોથી આત્મા પ્રકાશિત થાય નહીં. તો પછી આત્માનું જ્ઞાન કેવી રીતે થાય?
એ વસ્તુનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને, તો કે આત્માને કોણ પ્રકાશિત કરે છે? એટલે કહ્યું કે આત્માને પ્રકાશકની જરૂર જ નથી. સ્વબોધે ન અન્ય બોધેચ્છા. સ્વબોધે એટલે આત્માના હોવા માટે કે આત્માના પ્રકાશ માટે બીજા કશાની જરૂર જ નથી. કેમ? શેના કારણે? બોધ રૂપતયા આત્મન. આત્મા કેવો છે? બોધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. આ એક બહુ મોટી વસ્તુ છે કે મારા હો, આપણે ચર્ચા કરીશું કે આપણા આત્માના હોવા માટે કશાની જરૂર જ નથી આત્માના. અને એમાં જ આપણે આમાં જ જો સ્થિત થઈ શકીએ અને આનો સંતોષ અને આનંદ હોય તો પછી કશું જોઈતું જ નથી. વહેલું મોડું આ પરમપૂર્ણ આત્યંતિક મોક્ષ આમાં જ છે કે મારા સિવાય કશાની જરૂર નથી. બોધ કેમ? તો કે બોધ સ્વરૂપ, આત્મા પોતે જ બોધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. જે જ્ઞાન છે એ જ સત સ્વરૂપ છે, જે સત સ્વરૂપ છે એ જ આનંદ સ્વરૂપ છે. એટલે બધું એ જ છે. ન દીપસ્ય અન્ય દીપે છે. જેવી રીતે એક દીપકને પોતાના પ્રકાશ માટે, ટૂંકમાં પોતાના હોવા માટે બીજા દીપકની જરૂર નથી. કેમ? એ પોતે જ દીપક પોતે જ પ્રકાશ સ્વરૂપ છે. તેવી જ રીતે સ્વાત્મ દીપકને પોતાના પ્રકાશ માટે અન્ય દીપકની ઈચ્છા નથી, અન્ય દીપકની જરૂર નથી. એ જ પ્રમાણે એટલે અહીંયા શું કહેવા માંગે છે કે આત્માના હોવા માટે હું છું એટલું જ પૂરતું છે. અને એના માટે આત્માના જ્ઞાન માટે પ્રયત્નની ખરેખર તો કોઈ આવશ્યકતા જ નથી. મારા હોવા માટે છે ને પ્રયત્નની, હોવામાં શું પ્રયત્ન? આ તો આપણે આત્માના જ્ઞાન માટે પ્રયત્ન કરીએ છીએ. શેના માટે પ્રયત્ન? કે કારણ કે એ વસ્તુ કરવી જ જોઈએ, એની ના નથી. અનાત્માના નિષેધ માટે આવશે આગળ. અનાત્માને જે આત્મા માની લેવામાં આવે છે, ભ્રમ જે થઈ ગયો છે, એ ભ્રમને દૂર કરવા માટે જ્ઞાનની જરૂર છે. પણ હોવા માટે જો બરોબર આત્મતત્વને સમજીએ તો એના માટે કશાની જરૂર જ નથી. જ્ઞાન માટે ધ્યાનની ખરેખર અલ્ટિમેટલી જરૂર નથી. પહેલા જો તમે જાણી લીધું બરોબર કે હું આ છું, સાક્ષી છું, અને પછી ધીમે તો સાક્ષી અને સાક્ષ્ય વચ્ચે પણ કોઈ ભેદ જ નથી. સમગ્ર જગત એક જ છે અને મિથ્યા છે. જે સગુણ છે એ મિથ્યા છે. નિર્ગુણને બનાવવાની જરૂર નથી, આત્મા તો છે જ. એટલે જ્યાં સુધી પ્રયત્ન છે, સમજવાની જરૂર છે કે જ્યાં સુધી આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ શેનાથી મને જ્ઞાન થાય, ત્યાં સુધી આપણે પેલા બૌદ્ધ સ્વરૂપથી આપણે દૂર છીએ. દૂરાત સુદૂરે, આ પ્રકારના ભ્રમમાં જ આત્મા દૂર છે. કેમ? કારણ કે એ તો નજીકમાં નજીક છે. તદિહ અંતિકે છે, અત્યંત નજીક છે. જે અત્યંત નજીક છે, નજીક નામનો શબ્દ ન વપરાય, સ્વરૂપ જ છે, કોઈ પ્રકારનું અંતર જ નથી. તો એના માટે શું કરવાનું? ન દીપસ્ય અન્ય દીપે છે. એટલે કે જે જયારે આ હોવા માટે કોઈ પ્રયત્ન જ નથી, હોવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા જ નથી. હરિઓમ. જેમ આપણે કહી શકીએ, હા ત્યાં ગરમી લાગશે ભાઈ. આત્માના હોવા માટે કોઈ પણ પ્રકારની પ્રયત્નની આવશ્યકતા જ નથી. તો આપણે જો વિચારીશું તો આપણે સતત એના માટે પ્રયત્ન કરીએ છીએ. આત્મજ્ઞાન માટે બહુ મોટા પ્રયત્નની જરૂર છે, એ ખરેખર જરૂર જ નથી. ખરેખર તો પ્રયત્ન દ્વારા આપણે આત્માથી ઘણા દૂર જતા રહેતા હોય છે. એટલે કે છે, જ્યાં સુધી પ્રયત્ન ચાલુ છે ત્યાં સુધી સંસાર છે. જ્યાં સુધી પ્રયત્ન ચાલુ છે ત્યાં સુધી સંસાર. પ્રયત્નનો જેવો ઉપરામ થયો કે મોક્ષ કે સંન્યાસ. ખરેખર એ છે, પ્રયત્ન બંધ થઈ જાય. અમે કહેશો સ્વામીજી અમે તો કોઈ ત્રાહી, અમે તો કોઈ પ્રયત્ન જ નથી કરતા, એટલે અમે મોક્ષમાં છીએ. તો કે ના, અણસમજથી નહીં, પણ ખરેખર અલ્ટિમેટલી જયારે જ્ઞાન થાય કે હું છું બસ અને સચ્ચિત આનંદ સ્વરૂપ છું, તો પછી કોઈ પ્રયત્નની આવશ્યકતા જ નથી. બસ પછી જીવનને વહેવા દો, જેમ થતું એમ બધું થવા દો. એટલે અવધૂતોને એમને કંઈ કરવાની જરૂર જ નથી. કેમ? કારણ કે એ પોતાના સ્વરૂપમાં સ્થિત છે. જ્યાં સુધી પ્રયત્ન છે કંઈક મચડવાનો, કંઈક બનવાનો, કંઈક પહોંચવાનો, કંઈક કરવાનો, કંઈક ચેન્જ કરવાનો, આ બધામાં સંસાર છે. આ બધામાં જ સંસાર છે. કારણ કે જે છે એનો સ્વીકાર નથી. અન્ડરસ્ટેન્ડ? જે છે એ સ્વીકાર્ય હોય તો આપણે કંઈ પરિવર્તન ના કરીએ. જે છે એ જ આત્મા છે તો બનવાનો પ્રયત્ન ના કરીએ, પહોંચવાનો પ્રયત્ન ના કરીએ, બદલવાનો પ્રયત્ન ના કરીએ, જોવાનો પ્રયત્ન ના કરીએ, સાંભળવાનો પ્રયત્ન ના કરીએ. એટલે આ ઇન્દ્રિયો એના સ્વભાવથી જે કરે છે એ બરોબર છે, પણ હું ત્યાં કંઈક જોઉં તો મને મળશે એવી પણ આકાંક્ષા નથી.
કઈક સુંઘેશ તો મળશે એવી પણ આકાંક્ષા ને જસ્ટ બી. એટલે રમણજ મહર્ષિ કહે છે આત્મા માટે બધા પ્રયત્નનો ત્યાગ એટલે આત્મજ્ઞાન, બધા પ્રયત્નનો ત્યાગ. બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ, કઠોપનિષદમાં કહે છે બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ તામાહુ પરમામ ગતિ યદા પંચાવતિષ્ઠંતે જ્ઞાનાની મનસાસહ. જયારે બધી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બધી શાંત પડી ગઈ, એક પ્રકારની સમજમાંથી આઉટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કે બસ હું છું, મારા હોવા માટે આ કોઈ ફફડાટની, ઇન્દ્રિયોના ફફડાટની, કર્મેન્દ્રિયોના ફફડાટની જરૂર નથી, જ્ઞાનેન્દ્રિયોના રેસ્ટલેસનેસ એના અજંપાની પણ જરૂર નથી. આંખો જરા સતત જોવાનો પ્રયત્ન કરતી, આપણે બહાર જોવાનો પ્રયત્ન, ધ્યાનમાં બેઠા હોય ત્યારે પણ કંઈક આકાંક્ષા રહેતી હોય છે, ત્યારે પણ આ સમજના અભાવે એક આકાંક્ષા હોય છે કે કંઈક થાય, કંઈક થાય, કંઈક થાય, મારું મન શાંત પડે. એવી તો આકાંક્ષા હોય કે મન શાંત પડે, વિચારો ના આવે, બહારનો અવાજ ના આવે. આવું પણ છે, હોવા માટે શેની જરૂર છે? વિચાર કરો, મારા હોવા માટે શેની જરૂર છે? બસ તો એ જ જ્ઞાન છે, એ જ જ્ઞાન છે. હું છું, પરિપૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. હું છું, હું આનંદ સ્વરૂપ છું, હું પરિપૂર્ણ છું. આ જ્ઞાન હોય તો જ જોવાનો પ્રયત્ન બંધ થશે. જ્યાં સુધી આ જ્ઞાનમાં સ્પષ્ટતા નથી ત્યાં સુધી આપણે પેલું શાંત થાવ, આ શાંત થાવ, મારા મનમાં વિવેક જૈન, આ બધાનો પણ એક આ બધું કરવાનું સાધન અવસ્થામાં એની, પણ અલ્ટિમેટલી આ સમજવાની જરૂર છે કે ત્યાં કહે છે ને કઠોપનિષદમાં યમરાજ બુદ્ધિશ્ચન વિબુદ્ધિ પણ માં બુદ્ધિ પણ હવે વૃત્તિ જેવું કઈ એને કરવાની જરૂર લાગતી જ નથી. બધો વિવેક થઈ ગયો, વિવેકની પરાકાષ્ઠા, વૈરાગ્યની પરાકાષ્ઠા, સમજની પરાકાષ્ઠા, એટલે શાંતિ. બસ જસ્ટ બી, હું છું, હું છું. સ્વબોધે નાન્ય બોધેચ્છા, મારા હોવા માટે, મારા પોતાના બોધ માટે, મારા જ્ઞાન માટે કોની જરૂર છે? હું જ પ્રકાશ સ્વરૂપ છું, મારે કશાની જરૂર જ નથી. આ પરમ વૈરાગ્ય, બીજા બધા વૈરાગ્ય આ સમજ જન્માવી જોઈએ તો ફલીભૂત થયા, એનું કલ્મિનેશન આ થવું જોઈએ. નહીતર એને એને શું બધું બધું છોડ્યું, પણ આજના સમજ પડે તો શું કામનું? હજી આપણે પકડી રાખીએ અહંકાર, મનની વૃત્તિઓ, બુદ્ધિ, આ બધું અજંપો જ્યાં સુધી છે, આ બધા અજંપાની પાછળ અણસમજ છે. બધા અજંપાની પાછળ, બધા ઉચાટની પાછળ, બધા અધુરપની, આ બધાની પાછળ અણસમજ છે. આ બધાની પાછળ આ અજ્ઞાન રહેલું છે. હું જે પ્રાપ્ત કરવા માંગુ છું એ મારાથી ભિન્ન છે, આ આ વસ્તુ રહેલી છે. પણ આ સ્પષ્ટતા, સ્વબોધે નાન્ય બોધે છે, મારા માટે કશાની જરૂર નથી, હું છું, પર્યાપ્ત છું. પર્યાપ્ત કામસ્તુ કૃતાત્મનઃ ઇહૈવ સર્વે કામાઃ પ્રવિલીયંતે, મુંડકોપનિષદમાં કહે છે. જેને આ સમજ જન્મી છે, બસ હું મારા હોવા માટે હું પૂરતો છું, બધી કામનાઓ ખરી પડી, બધી પ્રવૃત્તિઓ ખરી પડી, બધી શાંતિ થઈ ગઈ. કદાચ પ્રવૃત્તિ કરે તો પણ અંદરથી શાંત છે, પ્રવૃત્તિ ઉપાધિના સ્તરે થતી હોય તો પણ અંદરથી શાંતિ છે. કેમ? કારણ કે આત્મા તો પ્રવૃત્ત થતો જ નથી, એને ખબર છે. એટલે આને રોક, આ અનાત્માના સ્તરે જે થાય છે એની સામે વિરોધ નથી. અંદરથી એક મહાશાન મહાસાગર આપણે જોઈએ ને તો ઉપર એટલો બધો તોફાન હોય, પણ એના ગર્ભમાં, એના પેટાળમાં એકદમ નીરવ શાંતિ હોય છે, સ્ટીલનેસ. ઉપર જ્યાં મોજાનો તોફાન ચાલતું હોય એ ત્યાં નીચે નથી, ત્યાં ગર્ભમાં આ કશું નથી. એમ ઉપાધિના સ્તરે આ બધું હોય, શક્ય છે, કદાચ હોય, એવી પ્રકારના સંસ્કાર હોય, અથવા તો એ પ્રકારે પ્રારબ્ધ મૂકેલું હોય તમારું સ્થાન, તો એ હોઈ શકે. પણ એના જેમ જેમ આ સમજ જન્મતી જાય તો બધાની વચ્ચે પણ પર્યાપ્ત કામસ્તુ કૃતાત્મનસ, કૃતાત્મા, કૃતાત્મા છે. અંદરે કંઈ બહાર તો કરવાની જરૂર નથી ભાઈ, અંદરે કંઈ કરવાની જરૂર નથી. અંદરે એને એવું નથી આમ કડક એકદમ, એવું પણ નથી. એની જાતે જ એવું છે, એની જાતે જ એ શાંતિ છે. એટલે કે અહીં જ એની બધી કામનાઓ ખરી પડે છે, મળી જાય છે. બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતી, અને બ્રહ્મ 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 બની જાય છે, બનેલો જ છે. આ વસ્તુ ટૂંકમાં અહીંયા જ્ઞાન માટે શું બોધાંતર, બીજા કોઈ બોધની આવશ્યકતા નથી. આત્માના પ્રકાશ માટે વળી પાછી બીજાની જરૂર હોય તો એ કોણ, એ કયો આત્મા?
પછી પ્રશ્ન થાય, તો એને એ કોના પ્રકાશથી ચાલે છે? વળી પાછું બીજું, આમ પાછળ તો અનવસ્થા દોષ આવશે, એક પછી પાછળ, પછી કોન્શિયસનેસ, પછી સુપ્રા કોન્શિયસનેસ, પછી ડબલ સુપ્રા કોન્શિયસ, તો આ તો એનો કોઈ એન્ડ જ નથી. આત્મામાં જ બધું ત્યાં જ પૂરું થાય છે. અને જો આત્માને વળી બીજા ભગવાનની જરૂર હોય, એને પછી બીજા, તો પછી શું થાય? દ્વૈત થઈ ગયું ભાઈ. તો અદ્વૈત હાનિ, અદ્વૈતની પણ હાનિ થાય છે. એટલે આ વસ્તુ જ્ઞાન હોવું જોઈએ કે બોધ રૂપતયા આત્મન, આત્મા જ બોધ સ્વરૂપ છે, માટે એને કશાની જરૂર છે નહીં. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જ્ઞાન સ્વરૂપ છે. અને આ સત અને જ્ઞાન અને આનંદ આ ત્રણ ભિન્ન વસ્તુ નથી, એ પણ બહુ સમજવાની જરૂર છે. હોવાપણું જ એટલે ભાસવાપણું, અને ભાસવાપણું જ એટલે હોવાપણું, અને હોવાપણું અને ભાસવાપણું એટલે જ આનંદપણું. આ હોવામાં જ આનંદ છે, ભાસવામાં જ આનંદ છે. આ પણ હું છું પણ મને હજી આનંદ નથી, હું ભાસુ છું પણ આનંદ નથી, તો એ બરોબર નથી. એનો અર્થ કે તમે આનંદ કંઈક વિશિષ્ટમાં શોધી રહ્યા છો, કંઈક વિશિષ્ટમાં શોધી રહ્યા છો, માત્ર હોવામાં આનંદ નથી. એટલે હવે થોડુંક પ્રકરણ થોડું બદલાય છે. પ્રશ્ન કરે છે, નનુ કાર્યોપાધિ અયમ જીવ, આત્માનું ત્વમ પદનું આ બધા આ શ્લોકોમાં ત્વમ પદનું શોધન થઈ રહ્યું છે, અને હવે એ ત્વમ પદના શોધનનો અંત આવી રહ્યો છે. આ બધા શ્લોકમાં ત્વમ પદનું શોધન થયું. ત્વમ પદ એટલે જીવાત્માનું સ્વરૂપ, એ વસ્તુ બતાવી ભાષ્યકારે. આત્મા અનાત્મ વિવેક દ્વારા, અવસ્થાત્રય ભેદ બતાવ્યો, પંચકોષ વિવેક, આ બધા દ્વારા આત્મા બધી ઉપાધિથી ભિન્ન છે, ઉપાધિના બધા સ્તરથી ભિન્ન છે એ બતાવ્યું. હવે કહે છે, પણ ત્વમ તત્પદ અને ત્વમ પદ પછીનું જે ઐક્ય છે એની વાત હવે કરે છે. એટલે કે છે, નનુ કાર્યોપાધિ અયમ જીવ, કારણોપાધિ ઈશ્વર ઇત્યાદિ શ્રુતિ ન્યાયન જીવ પરમાત્મનો કાર્ય કારણ ઉપાધિ વિશિષ્ટયો. શું કે છે? તમે કહો છો કે આ જીવ તો કાર્ય, જીવ તો ઈશ્વરનું કાર્ય છે અને પરમાત્મા એ તો કારણ છે, તો આ બંને કાર્ય અને કારણ ઉપાધિ વિશિષ્ટયો, આ જીવ બધી જ રીતે અલ્પ છે, કિંચિજ્ઞત્વમ સર્વજ્ઞત્વાદિ ધર્મ વિશિષ્ટયો, આ બંનેના ધર્મ જુદા છે. ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, બધી જ રીતે મહાન છે, અને હું બધી જ રીતે અલ્પ છું, તો આ બંને એક કેવી રીતે હોય? આ બંને એક કેવી રીતે હોય? કથમ એકત્વમ, કથમ એકત્વમ વિદ્યાત. તમે કહ્યું આગળ કે આત્મા જ બધું પ્રકાશિત કરે છે, પણ આત્મા ને ઈશ્વર વચ્ચે આટલો મોટો ભેદ છે. કથમ એકત્વમ વિદ્યાત ઇતિ આકાંક્ષાયામ તદ ઉપાયમ ઉપદેશતી ભગવાન પરમ કૃપાલુચાર્ય. એટલે કેવી રીતે આ બંને વચ્ચે ઐક્ય છે એ હવે ભગવાન કૃપાલુચાર્ય એટલે કે શંકરાચાર્યજી મહારાજ હવે પછીના શ્લોકમાં બતાવે છે. એટલે હવે તત્વમસીની વાત થઈ રહી છે. એટલે આપણે કહ્યું ને, આ શંકરાચાર્યજી આ ગ્રંથમાં જે ઉપનિષદની મુખ્ય મુખ્ય વસ્તુ છે એ બધી વસ્તુની જ અહીં ચર્ચા કરે છે. એટલે હવે મહાવાક્યથી કેવી રીતે જ્ઞાન થાય છે એ વસ્તુ કહે છે. 30મા શ્લોકમાં, નિષિદ્ય નિખિલોપાધીન નેતિ નેતિ વાક્યતઃ વિદ્યાદૈક્યમ મહાવાક્યૈઃ જીવાત્મ પરમાત્મનોઃ. શું કહે છે? હા, વાત તો સાચી છે. ઉપાધિના સ્તરે તો ભેદ છે જ, ઉપાધિના સ્તરે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે વ્યવસ્થિત ભેદ છે, એને અમે ના નથી કહેતા. પણ ઐક્ય જાણવા માટે કંઈક કરવાની જરૂર છે. તો શું કરવાનું? એ કહે છે, નિષિદ્ય નિખિલ ઉપાધિ, સંપૂર્ણ ઉપાધિ, બધી ઉપાધિની એક પણ વસ્તુ સાથે મમત્વ નહીં, એક પણ વસ્તુ સાથે અહંભાવ નહીં, સંપૂર્ણ કમ્પ્લીટ ઉપાધિ નિષિદ્ય, એનો ત્યાગ. કેવી રીતે ત્યાગ કરવો? તો કે ન ઇતિ નેતિ નેતિ ઇતિ વાક્યતઃ, આ શ્રુતિ પોતે ઉપદેશ આપવાની આ એકમાત્ર રીત શ્રુતિ પાસે છે. ન નેતિ નેતિ ઇતિ વાક્યતઃ
નિખિલ ઉપાધિ નિષિધ્ય. આ વાક્ય દ્વારા એટલે વાક્ય દ્વારા એ પ્રકારનો આપણામાંથી અતત હું જે નથી એ બધાનો ત્યાગ, અને આ રીતે ઐક્ય જાણવાનું છે. વિદ્યાદ ઐક્યમ મહાવાક્ય જીવાત્મા પરમાત્માનો. આ મહાવાક્ય દ્વારા જીવાત્મા અને પરમાત્માનું ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. મહાવાક્યની જરૂર છે. જો આગળ કહ્યું કે આત્મન તો કશાની જરૂર નથી, સ્વબોધે નાન્ય બોધે છે, દીપસ્ય અન્ય દીપે છે, એક દીપકને બીજા દીપકની દીપકને પ્રકાશ માટે બીજા દીપકની જરૂર નથી. એવી રીતે તમે તો હમણાં જ કહ્યું કે આત્માના બોધ માટે કશાની જરૂર નથી, તો કે હા, આત્માના હોવા માટે જરૂર નથી, પણ આત્માના જ્ઞાન માટે જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી શેની જરૂર છે? મહાવાક્યની. કઈ વાત? મહાવાક્યની જરૂર છે. નાનું માટું વાક્ય નહીં, નાના મોટા વાક્ય નહીં, પણ મહાવાક્ય. મહાવાક્ય એટલે શું? તત્વમસી. એટલે કે છે કે શું કરવાની જરૂર છે? નિખિલ ઉપાધિ સમષ્ટિ વ્યષ્ટિ સ્થૂલ સૂક્ષ્મ કારણ આત્મકાન સર્વાનુપાધિ ભેદ ધર્માન. શું કે છે? માત્ર પછી ધારો કે અહીં બધી જુઓ, આ વસ્તુ બી સમજવાની છે કે માત્ર અહીં બધા ભેદને હું દૂર કરું, હું સ્થૂળ દેહ નથી, પ્રાણ નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ નથી, ચલો એ બધાનો ત્યાગ થઈ ગયો. ન ઇતિ વાક્યથી આ બધાનો ત્યાગ કર્યો, પણ પછી આ જગતનું શું? એ તો રહી ગયું ને, એ તો ત્યાં રહી ગયું, પરમાત્મા હજી રહી ગયા, તો એ તો ભેદ છે જ ને. એ ભેદ તો છે જ, હજી હું પરમાત્માથી તો વિકૂટો ખરો જ. ચલો હું આ દેહ નથી તો હું આત્મા, તમે કહો એમાં આત્મા, પણ આ આત્મા પેલા આત્માથી જુદો ઉભો છે, આ આત્મા બીજા આત્માથી જુદો ઉભો છે, આ આત્મા સ્થાવરના. એટલે આવા બીજા ધર્મોમાં ઘણા બધા દર્શનોમાં આ છે, આત્મા પરિપૂર્ણ, પણ જ્યાં સુધી બીજો આત્મા હોય ત્યાં સુધી આ આત્મા પરિપૂર્ણ કેવી રીતે હોય? જ્યાં સુધી બીજો આત્મા છે તો ત્યાં છે જે અહીંયા નથી, નાનામાં નાની વસ્તુમાં જે છે એ મારી પાસે નથી. એટલે એ મર્યાદા તો સાલવાની જ, વસ્તુત્વની મર્યાદા સાલવાની, વસ્તુત્વની મર્યાદા એટલે આ ફૂલમાં જે કલર છે એ મારી પાસે નથી, આ ગુલાબમાં જે સુગંધ છે એ નથી, એનાથી બીજું બધું ઘણું મારી પાસે હોય, પણ આમાં જે સુગંધ છે, જે રંગ છે, જે કોમળતા એ ના હોય, પક્ષીઓમાં જે છે એ આપણી પાસે નથી. ટૂંકમાં આ અન્યપણાનો પેલું તો રહી જ જવાનું. એટલે કહે છે કે ના, અહીં માત્ર ઉપાધિનો ત્યાગ કરવાની જરૂર નથી, સમષ્ટિમાંથી પણ ઉપાધિનો ત્યાગ. વ્યષ્ટિમાંથી તો ત્યાગ ખરો જ, પણ સમષ્ટિમાંથી પણ ઉપાધિનો ત્યાગ, બધી વિશિષ્ટતાનો ત્યાગ. ત્યારે નિર્ગુણનું જ્ઞાન ક્યારે થાય? જ્યારે વિશિષ્ટતાનો ત્યાગ. એટલે હવે ત્યાગની પણ પરાકાષ્ઠા. પહેલા આપણે સ્થૂળ દેહમાંથી અહંભાવનો ત્યાગ કરીએ, સ્થૂળ દેહ સાથે સંબંધિત જે છે એમની સાથેના મમકારનો ત્યાગ કરીએ. ટુ બિગીન વિથ, સ્થૂળ દેહ સાથે જે સંબંધિત છે એમની સાથેનો મમકારનો ત્યાગ, પછી સ્થૂળ દેહ પોતાનામાં જે અહંભાવ છે એનો ત્યાગ. આ તો બધો પ્રારંભિક ત્યાગ છે, આ બધા તો પ્રારંભિક, એટલે આ તો ત્યાગનું બિગિનિંગ. પછી આ ત્યાગ ક્યાં જઈને સમાપ્ત થવો છે? આ ત્યાગનો ચરિતાર્થ ક્યાં છે? ક્યાં એનું એન્ડ આવે, કલ્મિનેશન? તો કે સમષ્ટિ ને વ્યષ્ટિ બધામાંથી જ વિશિષ્ટતાનો ત્યાગ, પછી જે શેષ રહી જાય છે એ આત્મતત્વ છે. એટલે કહે છે કે નિખિલ સર્વોપા નિષિધ્ય નિખિલ ઉપા સમષ્ટિ વ્યષ્ટિ સ્થૂલ સૂક્ષ્મ કારણ આત્મકાન. કારણ કાર્ય કશું જ નહીં, ઈશ્વર કારણ સ્વરૂપ છે, હું કાર્ય છું, ઈશ્વર કારણ છે અને હું કાર્ય છું. તો કે આવા ભેદ ધર્માન પણ આ બધાને દૂર કરવા પડે. કેવી રીતે દૂર કરીએ? તો શાસ્ત્રનું પોતાનું વાક્ય છે, બૃહદારણ્યકમાં આ વાક્ય આવે છે, નેતિ ઇતિ આદેશ. આ જ આદેશ છે, શાસ્ત્ર આ દ્વારા જ આદેશ કરે છે. ન ઇતિ એવો આદેશ છે, શેની તમે ના પાડો છો? તો ત્યાં આવી રીતે વાક્ય આવે છે, અસ્થૂલમ અનઅણુ અરસ્વમ અદીર્ઘમ અલોહિતમ. યાજ્ઞવલ્કીજી મહારાજ એ આત્માનું નિરૂપણ કરે છે, તો કે છે આ સ્થૂળ નથી, જાડું નથી, પાતળું નથી, ટૂંકું નથી, લાંબું નથી, રંગનું નથી, પ્રવાહી નથી, છાયા નથી, અંધારું નથી, વાયુ નથી, આકાશ નથી, રસ નથી, ગંધ નથી, આંખ નથી, કાન નથી, વાણી નથી, મન નથી, તેજ નથી, આ કશું જ નથી. ટૂંકમાં બધી જ વસ્તુ એ ખાતું નથી, કોઈને ખાતું, એ કોઈ ખાતું નથી, તેને કોઈ ખાતું નથી, એ બધી વાત
ન તદ અશ્નાતી કિંચન ન તદ અશ્નાતી કશ્ચન, એ પોતે પણ ખાતું નથી અને તેને કોઈ ખાતું નથી. ટૂંકમાં સમગ્ર સંસાર નો વિશિષ્ટતાનો ત્યાગ, ત્યાગ એટલે કશું છોડવાનું નથી, આ હું નથી એ પ્રકારનું જ્ઞાન. પણ વિદ્યા દૈક્યમ નિશિત્ય પરિત્યજ્ય ઇદમ નાહમ ઇદમ નાહમ ઇતિ તત્તત ઉપાધિ તાદાત્મ્યમ ત્યક્ત્વા, આ હું નથી આ હું નથી આ હું નથી એ બધાનો ત્યાગ. પણ એ બધો ત્યાગ કરીએ તો પણ હું પરમાત્મા છું એ કેવી રીતે ખબર પડે? પરમાત્માની ઉપાધિ બધી જ રીતે મહાન છે. એટલે ત્યાં વિવેક ચૂડામણીમાં અને બહુ જ ચર્ચા આવે છે કે ક્યાં સૂર્ય અને ક્યાં આગ્યો, ક્યાં સૂર્ય અને ક્યાં દીપક. ટૂંકમાં આવા બધા જ વિરુદ્ધ ધર્મ ધરાવનારા જે ઘટકો છે એની વાત કરે. આ બંને વચ્ચે એટલે આ વાક્ય જે છે તત્વમસી એને આપણે સીધું જ લઈએ, લિટરલ મિનિંગ એનો લઈએ. મહાવાક્ય એટલે તત્વમસી, તે તું છે. પણ એને પણ આપણે સીધું લઈએ છીએ મહાવાક્યનો ઉપદેશ, એ વાક્યને તત્વમસી તો એ આપણા બુદ્ધિમાં બેસતું જ નથી. તત્વમ અસી એટલે તે તું છે, સીધું જો આપણે એને લઈએ તો એનો કોઈ અર્થ નહીં. આપણે તરત જ પહેલો વિરોધ, તરત જ વિરોધ થાય. હું કેવી રીતે એ હોઈ શકું? આ તો મારો પ્રત્યે મારી સમજનો જ વિરોધ આવે છે. હું કેવી રીતે એ હોઈ શકું? ક્યાં એ અને ક્યાં હું, આ બંને એક હોય જ ના શકે. એટલે આ વાક્યને કઈ રીતે લેવાનું છે, એને વિરુદ્ધ અંશ, આ વાક્યમાં રહેલા વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરવાનો છે. એટલે હવે આપણે જોઈએ, આ જરા ટેકનિકલ વસ્તુ છે પણ એ સમજવાની જરૂર છે. મહાવાક્ય હિ અહીંયા લખે છે વેદ શિરોમણી બિહિ તત્વમસ્યાદિ મહાવાક્ય હિ ભાગ ત્યાગ લક્ષણયા વિદ્યા. આ કેવી રીતે જાણવાનું છે ભાગ ત્યાગ? હવે આજે તો આપણી પાસે બહુ સમય નથી, પણ પછી ક્યારેક બોર્ડ ઉપર આને બતાવે. આપણે પેલું વાક્ય છે ને સોયમ દેવદત્ત, જો હવે આ વાક્ય જયારે તત્વમસી એટલે આપણે તો આ બધું જાણીએ છીએ, પણ આ વાક્ય જયારે આપણે સમજીએ ત્યારે મનમાં સીધું જ લઈએ તો આ વાક્યનો અર્થ બેસતો જ નથી. સીધો લિટરલ અર્થ એનો સીધો જ અર્થ કરીએ કે હું છું તો એ બેસતો જ નથી. એટલે એને કેવી રીતે લેવાનું છે, એમાંથી આ વાક્યમાં આ પ્રકારની એક પ્રવૃત્તિ થાય છે કે વિરુદ્ધ અંશનો ત્યાગ કરીએ છીએ. તત્વમાંથી પણ વિરુદ્ધ અંશનો ત્યાગ, ત્વમમાંથી પણ વિરુદ્ધ અંશનો ત્યાગ અને અવિરુદ્ધ અંશનું ગ્રહણ. અવિરુદ્ધ અંશનું જયારે ગ્રહણ કરીએ ત્યારે આ જ્ઞાન થાય છે. ટૂંકમાં ભાગ ત્યાગ લક્ષણ, બધું આ ત્વમ પદમાંથી પણ બધાનો ત્યાગ નથી કરવાનો, તત્પદમાંથી પણ બધાનો ત્યાગ નથી કરવાનો. આ બંને વચ્ચે જે વિરુદ્ધ અંશ છે, તત્ અને ત્વમના ઐક્યમાં જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરવાનો. શેનો વિરુદ્ધ અંશ છે? ઉપાધિ. આ જો તકલીફ શું છે કે આ ઉપાધિ નજીક છે, બહુ જ નજીક છે, એકદમ જ અપરોક્ષ મને છે, પણ કેવી છે? મર્યાદિત છે, અધૂરી છે. જ્યારે ઈશ્વર એ કેવા છે? મહાન છે, પણ ક્યાં છે? દૂર છે. તો આ અને આ એક કેવી રીતે હોઈ શકે? પેલા મહાન અને દૂર, દૂર પણ છે અને મહાન છે. એટલે આમાં આપણે શું કરીએ છીએ? વિરુદ્ધ અંશનો ત્યાગ, એમાંથી દૂરપણું દૂર કરીએ, મહાનપણું દૂર કરીએ, જે મારા નાનાપણા સાથે અને મારી અધૂરપ સાથે વિરુદ્ધ થાય છે એનો ત્યાગ કરીએ. એ ઉપાધિમાં જ આ ભેદ છે. આ બંને ઉપાધિ વચ્ચે જે ભેદ છે એ ભેદનો ત્યાગ કરીએ, પછી જે અવિરુદ્ધ અંશ છે, શેનો અવિરુદ્ધ અંશ છે? ચૈતન્ય માત્ર. આ ચૈતન્ય જ્યાં જીવરૂપી ઉપાધિમાં છે, એ જ ચૈતન્ય ત્યાં ઈશ્વરરૂપી ઉપાધિમાં છે. તો અહીં પણ ઈશ્વરથી ભિન્ન કરનારી આ જે ઉપાધિ છે એને દૂર કરીએ, અને ત્યાં પણ જીવથી ઈશ્વરને ભિન્ન કરનારી ઉપાધિનો ત્યાગ કરીએ. સંપૂર્ણ નથી ફેંકી દીધું, બંનેમાં જે અવિરુદ્ધ અંશ છે ચૈતન્ય, હું જીવ છું એ છું પણું અને હું પણું તો અહીંયા છે, જીવ પણ અહીંથી દૂર કરો. ત્યાં હું ઈશ્વર છું, આ હું પણું અને છું પણું એ તો ત્યાં પણ છે. વિરુદ્ધ અંશ કયો છે? માત્ર ઉપાધિમાં. એ બંનેનો ત્યાગ. જેમ પેલું વાક્ય હવે સમજાવું, સોયમ દેવદત્ત. આપણી સમક્ષ એક વ્યક્તિ આવી અને એને શું કહે છે? આ પેલો દેવદત્ત છે. મારી સામે એક વ્યક્તિ આવી
હું ઓળખી ના શકી. એટલે જે બે કોઈ મિત્ર હોય એ મને કે સ્વામીજી સોયમ દેવદત્ત, આ પેલો દેવદત્ત છે. એટલે બે મિનિટ જોયા કરીએ, આપણે બે મિનિટ એની સામે જ જોયા કરીએ, પછી શું કે હા બરોબર આ પેલો જ છે. એટલે આ પેલો છે ત્યારે કહીએ છીએ ને, ત્યારે વસ્તુ ભાગ ત્યાગ લક્ષણ, ભાગ ત્યાગ થાય છે. વિરુદ્ધ અંશનો ત્યાગ કરીએ છીએ અને અવિરુદ્ધ અંશ ગ્રહણ કરીએ. આ પેલો દેવદત્ત છે. આ પેલો દેવદત્ત એટલે શું? આ પેલો આ મારી સમક્ષ ઉભો છે એ તો નથી, એને તો હું બરોબર ઓળખી ના શકી. પછી જયારે યાદ કરે આ પેલો ત્યાં સ્કૂલમાં સાથે હતા ને, બહુ તોફાન કરતો હતો એ, એટલે મારા મનમાં કનેક્ટ થયું અને એકદમ ટ્યુબલાઇટ થઈ. ટ્યુબલાઇટ થઈ ત્યારે શું થઈ, પહેલામાંથી પણ મને જે સ્મૃતિ છે અને જે કંઈક યાદ છે, પેલો એની આંખો સમાન હોય, એનું અમુક વર્તન સમાન હોય અને મારી સમક્ષ, પછી હું બરોબર ધારીને જોઉં, હા એ જ આંખો, એ જ એની સ્ટાઇલ બધી. પણ વિરોધ નામ છે શું છે, અત્યારે કેવો એકદમ સૂટ બૂટ પહેરીને આવ્યો હોય એવો હોય, એકદમ ડાયોડ ઠાવકાઈથી વર્તન કરતો હોય એવો દેવદત્ત. પણ આંખો એ જ છે, ઉભા રહેવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ, એ બધું એ જ છે. એ મને યાદ આવ્યું, જૂનો જે વ્યક્તિ હતો એના નાનપણના એના જુદી કપડાં હોય, જુદો એનો તોફાન હોય, આ બધું હોય, પણ વ્યક્તિ તો સમાન જ છે. એની આંખો સમાન છે, એની અમુક સ્ટાઇલો સમાન છે. એટલે એમાંથી જૂના નાનાપણું જે પેલા જૂનાનું હતું એને મનમાં હું દૂર કરું છું. આ થઈ જતું હોય છે, પણ સમાન અને અહીંથી આ મોટાપણાને હું દૂર કરું. એના ડ્રેસ સૂટ બૂટ વગેરે જે અત્યારે જે એને નાના કરતા જુદો પાડે એ બધું મનમાં દૂર થાય. અને કયા કયા અંશને આપણે ગ્રહણ કરીએ છીએ, હા પેલો એવું કહીએ છીએ ત્યારે આપણા મનમાં કઈ વસ્તુ ગ્રહણ થાય છે, જે નાનો હતો ત્યારે હતો અને એનો એ અત્યારે પણ છે. અવિરોધ એટલે ભાગ ત્યાગ. કમ્પ્લીટલી જૂનાને ફેંકી દીધું તો નવો મળે જ નહીં, અને આ નવો જૂનાના રેફરન્સ વગર હું જાણીએ ના શકું તો બીજા જેવી વ્યક્તિ છે એવી આ વ્યક્તિ છે. એટલે માત્ર પાર્ટનો આપણે ત્યાગ કરીએ છીએ, જૂનામાં અને નવામાં, અને જે સમાન અંશ છે એને પકડીએ છીએ. રમણ મહર્ષિજી કહે છે, ઈશ જીવયોહો વેશદીભિદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ. ઈશ્વર અને જીવમાં માત્ર ઉપાધિનો ભેદ છે, તત્વ તો એક જ છે. આ તત્વ અહીંયા જીવના વેશમાં છે, એ તત્વ ત્યાં ઉપાધિના વેશમાં છે. જે વેશ બંનેને જુદા કરે છે એ બંને જગ્યાએ વેશનો આપણે ત્યાગ કરીએ છીએ. અને કેવી રીતે ત્યાગ કરે છે? આ ઈશ્વર પણ, ઈશ્વરમાંથી સર્વજ્ઞપણું દૂર કરીએ. ઈશ્વરનું સર્વજ્ઞપણું દૂર કરવું પડે, ઈશ્વરનું શક્તિમત્વ પણ દૂર કરવું પડે. ચૈતન્યમાં સર્વજ્ઞતા નથી, ઈશ્વર એમાં સર્વશક્તિપણું પણ નથી, એ તો નિર્ગુણ છે. એમાં ક્યાં સર્વજ્ઞપણું આવ્યું? કોનું જ્ઞાન? કોઈ વિશેષનું જ્ઞાન નથી. નિર્ગુણ શક્તિ સર્વશક્તિમાન પણ નથી. એટલે એમાંથી એ દૂર કરો અને અહીંથી નાના પણ મર્યાદા પણ બધાને દૂર, માત્ર છે રહી જાય જીવ પરમાત્મનો હો. આ રીતે જીવ પરમાત્મનો હો મહાવાક્ય હિ વિદ્યાદ ઐક્યમ. આ રીતે આ બંને વચ્ચે ઐક્ય જાણવાનું છે. પછી શું રહી ગયું? આ દ્વારા સમગ્ર જગતનો ભાગ થઈ ગયો. ઈશ્વરનો ભાગ એટલે શું? ઈશ્વરની ઉપાધિનો ત્યાગ એટલે શું? ઈશ્વરની આ સમગ્ર ઉપાધિ છે આ જગત, એટલે ઈશ્વર, સમષ્ટિ એટલે ઈશ્વર. એટલે આ સગુણ બ્રહ્મ, સગુણનો ત્યાગ થયો અને સગુણમાં જીવ આવી ગયો. આ જીવ પણ સગુણમાં જ આવી જાય, એ બધાનો ત્યાગ થઈ ગયો. રહી જાય છે શું? માત્ર આત્મતત્વ ઐક્યમ, જેમાં કોઈ ભેદ છે નહીં. એટલે ઈશ્વરથી ભિન્ન કરનારી જે વસ્તુ છું, જ્યાં સુધી હું એમને હું દૂર રાખું, એના પ્રભાવમાં આવી જાઉં, ઈશ્વરની મહાનતા જાણવી એક વસ્તુ છે. જો જ્યાં સુધી આપણે જીવપણું છે ત્યાં સુધી હું હંમેશા ઈશ્વરનો ભક્ત જ બની રહું અને હંમેશા અહોભાવ જ હોય. આ ધીસ ઇઝ બ્યુટિફુલ, એની ના નથી, આ બહુ સુંદર વસ્તુ છે. જ્યાં સુધી મદદની જરૂર છે ત્યાં સુધી આપણે મદદ માગીએ પણ ખરા. ઇન્ટેલિજન્ટ લિવિંગ ઇઝ સીકિંગ હેલ્પ. મદદ માંગવી એ જ બુદ્ધિમત્તા છે, અને એની પાસે જ માંગવી જે આપી શકે એમ છે. એટલે એ જ્યાં સુધી જરૂરિયાત છે માણસની, જે જરૂરિયાત હોય,
ત્યાં સુધી માગું, પણ જે પારમાર્થિક તત્વની વાત આવે છે ત્યાં તો પછી હું હંમેશા જો નાનો નાનો રહીશ જીવ, પણ હું એમની સામે કેવી રીતે કહું કે હું અમે આપણે બંને એક છીએ? આ કહેવાનું નથી, પણ આ જ્ઞાન છે, આ જ્ઞાનની વાત છે કે સમજ કે ખરેખર મારી ઈશ્વરની જરૂર નથી. આ ઈશ્વર પણ એક જરૂરિયાત છે, હા, ઈશ્વર પણ ઇટ ઇઝ એ નીડ, આ એક જરૂરિયાત છે. વેદાંતની આંખ આ ખુમારી છે, એની આ શક્તિ છે, આ બોલ્ડનેસ છે, સત્ય છે ને આ વસ્તુ, કે તત્વ જ છે, એમાં ઈશ્વર પણો નથી અને જીવ પણો નથી, જીવાત્મા કે પરમાત્મા એવો ભેદ જ નથી. ક્ષેત્રજ્ઞમ ચાપિ માં વિદ્ધિ સર્વ ક્ષેત્રેશુ ભારત, ભગવાન કે છે દરેક ક્ષેત્રમાં હું જ છું, દરેક ક્ષેત્રમાં હું જ ક્ષેત્રજ્ઞ છું. એ પોતે કે જો હું તમે છું તો શું કરવાને ના પાડો, ક્યાં સુધી એને દૂર રાખીએ? ઈશ્વરનો અસ્વીકાર એટલે જ જીવપણું, ઈશ્વરનો અસ્વીકાર એટલે જ નાનાપણું. હું એ છું. જો આપણે ગભરાતા હોઈએ, બૌદ્ધિક રીતે પણ ગભરાઈએ છીએ, પછી પહેલી વસ્તુ તો ગભરાતા હોઈએ તો એ શું બતાવે છે કે હજી આ જીવપણુંનો ત્યાગ થતો નથી. હું કેવી રીતે હોઈ શકું? પછી ઈશ્વર ગુસ્સે થઈ જશે તો? આપણને તો બહુ ડર હોય છે, ગુસ્સે થઈ જશે તો, કૃપા નહીં કરે તો, આવું બધું હોય ત્યાં સુધી કરવું જ, એની ના પણ નથી. પણ જયારે સત્યની વાત થતી હોય ત્યારે બુદ્ધિમાં તો સમજ આવશ્યક છે. એટલા માટે જે પણ આપણે કરતા હોય એ આ સમજ જોડે કરવું કે અત્યારે અંતર અનુભવાઈ રહ્યું છે, અત્યારે તમારી અને મારી વચ્ચે એક દૂરી છે, પણ ઈશ્વર આ જે અંતર છે એને જ્ઞાન દ્વારા તું જ્ઞાન દ્વારા અંતર પૂરી દે, અર્થાત હું જીવ રહું નહીં, હું જીવ પણ રહું નહીં. એટલે જ આપણે પૂજા કરીએ છીએ ત્યારે બોલીએ છીએ ને, ના એ નહીં, સોહમ ભાવેન પૂજયેત, એના પહેલો શું, એનો દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન. પૂજાની એક રીતમાં આત્મપૂજા કરીએ ત્યારે શું, દેહો દેવાલય પ્રોક્ત, આ મંદિર છે, જીવો દેવ સનાતન, આ જીવ દેવ છે સનાતન, જીવો દેવ સનાતન ત્યજેદ અજ્ઞાન નિર્માલ્યમ, અજ્ઞાન રૂપે નિર્માલ્ય નો ત્યાગ થાવ, ત્યજેદ અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજે, સોહમ ભાવેન, આ પૂજા સોહમ ભાવે થાય, આ પૂજા કરીને હંમેશા હું ભક્ત રહેવું, એ ભાવના સુંદર છે, પણ એ તમારે મારી વચ્ચે અંતર એ યોગ્ય નથી. એ અંતરની આપણે રાખવા નથી માંગતા. પછી પૂજા કરો ને, માળા કરો, જે કરવું એ કરો, પણ કયા ભાવે? સોહમ ભાવે ને, સહ અહમ, સહ અહમ, આ ભાવ. એટલે પણ આના માટે જરૂરી છે, જીવનો જીવ રહું તો આ શક્ય નથી, અને જીવ રહીને હું આવું કહું તો એ અહંકાર થાય, તો એ એરોગન્સ કહેવાય. જો જીવનો જીવ હું રહું અને હું કહું કે આપણે બંને એક, તો એ મહાન અભિમાન છે, જે રાવણમાં હતું. એટલે પછી ઈશ્વરને સહન ના કરી શકે, તમે છે ને મારાથી મોટા, હિરણ્યકશિપુના બધા, સેના તમે મારાથી મોટો જ કેમ? એટલે મોટું બનવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે, પછી મોટા બનવા માટે બહુ પ્રયત્ન કરવો પડે, કારણ કે મારે ઉપાધિના સ્તરે મોટું થવું પડે, પછી રિયલી આઈ હેવ ટુ વર્ક હાર્ડ. પછી ડેડકાને પેલું, ડેડકાને એની માને બતાવું હોય કે મેં, મમ્મી મમ્મી એક દિવસ વરસાદ આવ્યો ને કૂવામાં પાણી બહુ આવી ગયું, એટલે એ બહાર જતો રહ્યો ડેડકાનું બચ્ચું, પછી પાછું પાણી શમી ગયું, પણ બહાર આવ્યો એને પેલું શું જોયું, ભેંસ જોઈ, પછી પાછું અંદર જતું રહ્યું, કોઈક રીતે અંદર ગયું. પછી એની મમ્મીને કહે છે, મમ્મી એ તો મેં એટલું મોટું પ્રાણી જોયું ને આજે, એટલે મમ્મી કે કેવડું, તો કે આવડું, આવડું, એટલે મમ્મી કે આટલું, તો કે ના આટલું નહીં, એનથી એ મોટું. એટલે એની મમ્મી ડેડ કી મધર ડે એ બતાવે, ફૂલીને બતાવે, આટલું 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 દરેક વખતે પેલો ના, હવે પેલી કેટલી ફૂલે, ગમે એટલી ફૂલે, ભેંસ જેવી તો થઈ શકવાની જ નથી. જો ભેંસ જેવી થાય તો પેલો કે હા આવડું, પણ એ જ એનામાં શક્તિ જ નથી. એમ આપણે ક્યારે ઈશ્વર બની શકીએ? આપણે ક્યારે બનવાનું હોય તો આપણો કોઈ એન્ડ જ ના આવે. જન્મો જન્મ બની રહ્યા છીએ, આ જન્મો જન્મ એ બતાવે છે, અનાદિ માયા સુપ્ત, આ જન્મો આપણા અનાદિકાળથી એ બતાવે છે કે આપણે ઈશ્વર બનવાનો પ્રયત્ન કરી રહ્યા. ઈશ્વર એટલે શું? પૂર્ણતા.
ઈશ્વર એટલે પૂર્ણતા, કૃતકૃત્યતા બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ચાલી રહ્યું છે એટલા માટે એનો એન્ડ જ નથી. આ બની જ નહીં શકાય, આ બનવાની પ્રક્રિયા જ નથી, આ જાણવાની પ્રક્રિયા છે. એટલે કે છે કે આ માત્ર ભ્રમના ત્યાગથી, ન ઇતિ, ન ઇતિ એ કોઈ ક્રિયા નથી. ત્યાગ પણ અલ્ટિમેટલી ક્રિયા નથી, એ શું છે? દ્રષ્ટિ છે. ત્યાગ પણ અલ્ટિમેટલી શું છે? ક્રિયા નથી, એ કોઈ કર્મ નથી, એ શું છે? સમજ. એ કર્મ નથી, એ દ્રષ્ટિ છે, વિઝન, વિઝન છે, બુદ્ધિની સમજ છે. એટલે આત્મા, અરે બ્રહ્મ, વેદાંત તમારી બુદ્ધિને જ સંબોધે છે, બુદ્ધિને જ સંબોધે છે, બુદ્ધિને જ કહે છે કે તું આ નથી, આ નથી, આ નથી, બનવાના પ્રયત્ન છોડ. મહાવાક્ય હી, આ બંને વચ્ચે મહાવાક, પણ આ મહાવાક્ય કરી શકે અખંડ, શું કે છે, અખંડ વાક્ય. આને શું કહેવાય, અને કેવું વાક્ય? હા, અખંડ ચૈતન્ય માત્ર, અખંડ ચૈતન્ય માત્ર લક્ષણ. એને શું કે અખંડાર્થ એનું નામ છે, કે અખંડતાનો જે બોધ કરાવે, બંને વચ્ચે જે ચૈતન્ય જે સમાન છે એનો જે બોધ કરાવે એવી પ્રકારનું આ વાક્ય છે. પણ એ વાક્યની જરૂર પડે. હું ને હું ચૈતન્ય છું, છતાં પણ જેમ ગયા વખતે આપણે ચર્ચા કરી હતી કે વૃત્તિની આવશ્યકતા છે. હું બ્રહ્મ છું, પણ બ્રહ્માકાર વૃત્તિ જન્મવી જોઈએ. બ્રહ્માકાર જરૂર હોય તો માત્ર બ્રહ્માકાર વૃત્તિની જ છે. હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ, હું દેહ છું એ પ્રકારની વૃત્તિનો સંપૂર્ણપણે નિષેધ કરી નાખે. આ જગત પણ નથી, ઈશ્વર પણ નથી, દેહ કશું નથી, માત્ર ચૈતન્ય છે. આ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા છે. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. શ્રી કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.